અગાઉના લેક્ચરમાં આપણે મેક્લોરિન સિરીઝ વિશેના કોસેક્સ સાઇનસ અને ઈ રેસ્ટ ટુ એક્સ ની મેક્લોરિન સિરીઝમાં આપણે એક્સપાન્શન કમ્પ્લીટ કર્યા. ત્યારબાદ અહીંયા આગળ ફોર્થ એક્ઝામ્પલ જોઈએ તો યુઝિંગ મેક્લોરિન सीरीज एक्सपान ई रेस टू एक्स सॉरी एफ एक्स इज इक्वल्स टू वन प्लस एक्स रेस टू एन आपण मार्च 2009 में पूछाई गेलो एक्जाम्पल तो मेक्लोरिन सीरीज नु कोई एक्सपांशन आपेलू छे तो लेट फंक्शन एफ एक्स इज इक्वल्स टू वन प्लस एक्स रेस टू एन मेक्लोरिन सीरीज इज is f of x is equals to f of 0 plus x into f dash 0 plus x square upon 2 factorial f double dash 0 plus x cube upon 3 factorial f triple dash 0 plus x dash 4 upon 4 factorial f ni 4 ghat 0 plus up to plus n so on x raised to n factorial f raised to n theta x કે જ્યાં એક્સ રેસ ટુ એન માટે કોઈ ઇન્ફિનિટી ટર્મ માટે આપણને આર એન ટેન્સ ટુ શું મળશે 0 એન્ડ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી પાસે થીટા એક્સની વેલ્યુ આપણે ફાઇન્ડ કરવાની રહેશે. પરંતુ 1 પ્લસ એક્સ રેસ ટુ એન માટે આપણે જોઈએ મેક્લોરિન સિરીઝ. અહીંયા એક્સ રેસ ટુ એન અપોન એન ફેક્ટોરિયલ માટે કોઈ આર એન માટે લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી પાસે એ 0 થશે. શું કામે? તો કે આર ટેન્સ ટુ ઇન્ફિનિટી 0 અને એન ટેન્સ ટુ ઇન્ફિનિટી પાસે આપણને આ ઇન્ફિનિટી મળશે આમની વેલ્યુ. તો ઇન્ફિનિટી એન્ડ સો ઓન તો આખું ટર્મ્સ આ શું થઈ ગયું? ઇન્ફિનિટી થઈ ગયું. તો આપણે ખાલી 0 - 0 ત્રિપલ સેકન્ડ ડેરિવેટિવ એટલા ડેરિવેટિવ આમના જોવાના છે કોઈ ફંક્શનના. તો ફંક્શનમાં આપણે પહેલાં શું મૂકીએ? આમને ઇક્વેશન નંબર 1 આપશું. ફંક્શનમાં 1 પ્લસ એક્સ રેસ ટુ એન આપણે અહીંયા 0 જોઈએ છીએ. અહીંયા તો ફંક્શનમાં શું મૂકશું? એફ ઓફ 0 એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 1 ની એન ઘાત 1 પોતે મળશે બરાબર. ત્યારબાદ એફ ડેસ એક્સ તો ઘાત આગળ આવી જાય ઘાતમાં 1નો ઘટાડો. ઘાતમાં 1નો ઘટાડો એફ ડેસ 0 ગમે એની એન ઇન્ટુ 1 પ્લસ એક્સ કે જ્યાં એન એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ શું છે 1ની એન માઇનસ 1 ઘાત એટલે કોઈની 1ની કોઈ પણ ઘાત હોય આન્સર શું આવે? 1 આવે. તો અહીંયા શું મળશે? એન ઇન્ટુ 1 એટલે એન એફ ડબલ ડેસ એક્સ એન ઘાત આગળ આવે ઘાતમાં 1નો ઘટાડો એન માઇનસ 2 એફ ડબલ ડેસ 0 એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 0 મૂકીએ એન એન માઇનસ 1 એફ ડબલ ડેસ અહીંયા 1 પ્લસ 0 1ની એન માઇનસ 2 ઘાત ગમે એની 1ની કોઈ પણ ઘાત તમને 1 જ મળે એટલે એન એન માઇનસ 1. ત્યારબાદ અહીંયા આગળ એફ ટ્રિપલ ડેસ એક્સ કે એન એન માઇનસ 1 એન માઇનસ 2 1 પ્લસ એક્સ ઘાત આગળ આવે ઘાતમાં 1નો ઘટાડો એફ ટ્રિપલ ડેસ 0 તમે જોઈ શકો છો અહીંયા ગમેની કોઈ પણ ઘાત હશે એ તો 1 જ રહેશે 1નું આમની સાથે એટલે આ મળશે. ત્યારબાદ ફોર્થ ડેરિવેટિવ એન એન માઇનસ 1 એન માઇનસ 2 એન માઇનસ 3 ઘાત આગળ આવે ઘાતમાં 1નો ઘટાડો તો અહીંયા ફોર્થ 0 શું મળશે? તો કે 4 0 ગમે એની કોઈ પણની 1ની કોઈ પણ ઘાત એટલે એનો આન્સર શું મળશે? તમને 1 મળશે. તો 1 ઇન્ટુ એન એન માઇનસ 1 એન માઇનસ 2 એન માઇનસ 3 એન માઇનસ 4 એન્ડ સો ઓન. તો એન્ડ સો ઓન ઓલ ધી વેલ્યુઝ ઇન ઇક્વેશન 1 વી ગેટ. તો ઇક્વેશન 1માં મૂકીએ તો એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 0 પ્લસ એક્સ ઇન્ટુ એફ ડેસ 0 પ્લસ એક્સ સ્ક્વેર અપોન 2 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. તો અહીંયા એફ ઓફ એક્સ એટલે 1 પ્લસ એક્સ રેસ ટુ એનની સિરીઝ છે. ડાયરેક્ટ કિંમત જ મૂકીએ અને સાદું રૂપ આપશું.
ત્યારબાદ એફ ઓફ ઝીરો શું મળે છે? 1 મળે છે. ત્યારબાદ એક્સ ઇન્ટુ એફ ડેશ ઝીરો, એક્સ ઇન્ટુ એફ ડેશ ઝીરો, તો એક્સ ઇન્ટુ એફ ડેશ ઝીરો આપણને શું મળશે? એન મળશે. ત્યારબાદ એક્સ સ્ક્વેર અપોન ટુ ફેક્ટોરિયલ એમ નેમ એફ ડબલ ડેશ ઝીરો, એફ ડબલ ડેશ ઝીરો શું મળે છે? એન એન માઇનસ વન. એફ એક્સ ક્યુબ અપોન થ્રી ફેક્ટોરિયલ એન એન માઇનસ વન એન માઇનસ ટુ. ત્યારબાદ એક્સ રેસ ટુ ફોર ફોર ફેક્ટોરિયલ એન એન માઇનસ વન એન માઇનસ ટુ એન માઇનસ થ્રી એન્ડ સો ઓન. તો આમની માટે આપણને શું મળે છે? તો કે આમની માટે એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ વન રેસ વન પ્લસ એક્સ રેસ ટુ એનનું આપણને મેક્લોરિન સિરીઝમાં એક્સપાન્સન મળે છે. તો અહીંયા આપણે આ એક્ઝામ્પલ નંબર મેક્લોરિન સિરીઝનો એક્સપાન્ડ છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ. ત્યાર પછીનો એક્ઝામ્પલ જોઈએ તો યુઝિંગ મેક્લોરિન્સ સિરીઝ એક્સપાન્ડ એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લોગ વન પ્લસ એક્સ ફોર માઇનસ વન એક્સ ટુ માઇનસ વનની વચ્ચે છે. માઇનસ વનથી વનની વેલ્યુ વચ્ચે છે માટે આપણે કહી શકીએ કે લેટ ધ ફંક્શન, લેટ ધ ફંક્શન એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ લોગ વન પ્લસ એક્સ. લોગ વન પ્લસ એક્સ તો આપણે ડેશ ઝીરો જોઈએ છીએ, એફ ઓફ ઝીરો જોઈએ છીએ, તો અહીંયા ઝીરો ડાયરેક્ટ મૂકી દઈએ, તમારે અલગ લખવાનું રહેશે. વન પ્લસ ઝીરો લોગ વન શું થઈ જશે? તો લોગ વનનું મૂલ્ય શું થશે? ઝીરો. તો એફ ઓફ ઝીરો પણ ઝીરો થશે. ત્યારબાદ એફ ડેશ એક્સ કે લોગ લોગ એક્સનું વન અપોન એક્સ થાય, તો લોગ વન પ્લસ એક્સનું વન અપોન વન પ્લસ એક્સ, વનનું ઝીરો ને એક્સનું શું થશે? વન. અને એફ ડેશ ઝીરો તો એફ ડેશ ઝીરો વન અપોન વન પ્લસ ઝીરો એટલે શું મળશે? વન. આવી જ રીતે એફ ડબલ ડેશ એક્સ વન અપોન માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર થશે, તો એફ ડબલ ડેશ ઝીરો માઇનસ વન અપોન વન પ્લસ ઝીરો, વન પ્લસ ઝીરો એટલે વન અને વનનો સ્ક્વેર વન, તો અહીંયા શું મળશે? માઇનસ વન. એફ ટ્રિપલ ડેશ એક્સ માઇનસ ટુ, સોરી પ્લસ ટુ અપોન વન પ્લસ એક્સનો ક્યુબ, એમનું થર્ડ ડેરિવેશન ટુ અપોન વન એટલે શું મળશે? ટુ. આવી જ રીતે એફની ફોર ઘાત તો કે માઇનસ થ્રી અપોન વન પ્લસ એક્સ રેસ ટુ ફોર, તો એફની ફોર ઘાત ઝીરો તો તમને શું મળશે? તો કે માઇનસ થ્રી અપોન વન એટલે શું મળશે? ના, થ્રી ટુ ઝા સિક્સ, અહીંયા શું મળશે? સિક્સ. તો અહીંયા શું થશે? માઇનસ સિક્સ. તો આવી જ રીતે મેક્લોરિન સિરીઝમાં આપણે મૂકી દઈએ લાસ્ટ ટર્મ એમનું શું મળશે એન્ડ સો ઓન. લાસ્ટ ટર્મ એક્સ રેસ ટુ એન અપોન એન ફેક્ટોરિયલ થીટા એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ ઇન્ફિનિટી, કારણ કે આમાં લિમિટ એન ટેન્સ ટુ ઇન્ફિનિટી માટે આર એન ટેન્સ ટુ ઝીરો અને એન ટેન્સ ટુ ઇન્ફિનિટી મળે, તો આમનો ટર્મ ઇન્ફિનિટી મળે છે. તો મૂકી દઈએ આપણે તો કે એફ ઓફ એક્સ આપણને લોગ વન પ્લસ એક્સ, એફ ઓફ ઝીરો આપણું ટર્મ જ છે, તો એફ ઓફ ઝીરો વન પ્લસ એક્સ ઇન્ટુ એફ ડેશ ઝીરો, એક્સ ઇન્ટુ એફ ડેશ ઝીરો વન પ્લસ એક્સ સ્ક્વેર અપોન ટુ ફેક્ટોરિયલ એફ ડબલ ડેશ એટલે માઇનસ વન, એક્સ ક્યુબ અપોન થ્રી ફેક્ટોરિયલ ટ્રિપલ ડેશ એટલે ટુ, એક્સ રેસ ટુ ફોર અપોન ફોર ફેક્ટોરિયલ માઇનસ સિક્સ એન્ડ પ્લસ સો ઓન ઇન્ફિનિટી. તો અહીંયા આગળ વન પ્લસ એક્સ, સોરી અહીંયા તો ઝીરો છે ને, અહીંયા ઝીરો મળશે, ઝીરો. તો એક્સ પ્લસ અહીંયા એક્સ ઇન્ટુ વન, અહીંયા એક્સ સ્ક્વેર ઇન્ટુ માઇનસ વન, થર્ડમાં ટુ અને માઇનસ સિક્સ બરાબર જ છે. તો એક્સ પ્લસ પ્લસ માઇનસ શું થશે? માઇનસ એક્સ સ્ક્વેર અપોન ટુ ફેક્ટોરિયલ પ્લસ ટુ, અહીંયા ટુ તો હશે ને, તો એક્સ ક્યુબ અપોન થ્રી થઈ જશે, કારણ કે થ્રી ફેક્ટોરિયલ થ્રી ક્રોસ ટુ ને ટુ ટુ કેન્સલ થઈ જશે, અહીંયા થ્રી ટુ બે કેન્સલ થઈ જશે, ખાલી ફોર રહેશે, તો એન્ડ પ્લસ એન્ડ સો ઓન. તો એક્સ માઇનસ એક્સ સ્ક્વેર અપોન ટુ ફેક્ટોરિયલ પ્લસ એક્સ ક્યુબ અપોન થ્રી
माइनस एक्स रेस्ट टू फोर अपॉन फोर एंड सो ऑन। तो लो वन प्लस एक्स पास है यहाँ अपने शू मे एमनी वेल्यू मे। तो अँ एक्जाम्पल नंबर छे ये कम्प्लीट करिए छे। त्यार पछीना लेक्चर में आप ट्रिगोनोमेट्रिक फंक्शन अँ आप तो कि ट्रिगोनोमेट्रिक फंक्शन मैं आप त्या कोई टर्म्स नहीं आपेली त्यार बाद ए टर्म्स मैं जो